નમસ્તે, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન SY DLEDમાં અભ્યાસ કરીએ છીએ. હું કળછા પૂજા અને મારી સાથે ઓડેદરા કૃષ્ણા. અમે આજે જીઓ બોર્ડ વિશે તમને સમજાવીશું. જીઓબર્ડ, આપણે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે કોઈ નિયમિત આકાર છે જેવા કે લંબચોરસ, ત્રિકોણ, તો એના તેના સૂત્રોની મુજબ આપણે તેના આકાર શોધી શકીએ છીએ. એટલે કે જે રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા વેધ કરી અને તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તેવી જ રીતે આપણે કોઈ અનિયમિત આકાર છે તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો અહીં આપેલા જીઓબર્ડની મદદથી શોધી શકીએ છીએ. તો તેના માટેનું એક સૂત્ર છે કે એ બરાબર બીના છેદમાં 2 વત્તા i ઓછા 1. તો એની મુજબથી એ બરાબર થાય છે બનતા આકારનું ક્ષેત્રફળ. એટલે આપણે જે અહીં અનિયમિત આકાર બનાવ્યો છે તેનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે, અને બી બરાબર છે રબર જે ખીલીઓને અટકેલ છે તેની સંખ્યા, એટલે આપણે તે ગણવાની, અને આઈ જે બંધ આકૃતિ બનેલ છે તેની અંદરની ખીલીઓની સંખ્યા જે આપણે ગણવાની છે. તો આપણે સૂત્ર મૂકવાનું પહેલાં કે એ બરાબર બીના છેદમાં 2 વત્તા i ઓછા 1. તો હવે આપણે એ પછી બી બરાબર કેટલી ખીલીઓ છે તેની સંખ્યા ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હા, તો જેમ કે આપણે મળ્યું કે બી બરાબર 14 છે તો આપણે અહીંયા બરાબર નિશાની કરી 14 ના છેદમાં 2 વત્તા i, એટલે કે જે બંધ આકૃતિને અંદર ખીલ્યો છે તેની સંખ્યા મૂકવાની જે આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હા, તો આપણને અહીં પ્લસ 12 મળ્યા અને તેમાંથી ઓછા 1 કરવાના, તો તેની મુજબ આપણે ગણતરી કરતા 14 ભાંગ્યા 2 કરવાથી આપણને 7 મળે છે. 7 વત્તા 12 ઓછા 1, તો આપણે 7 અને 12ને પ્લસ કરીએ તો તેના 19 મળે છે, અને એમાંથી ઓછા 1 કરવાના તો આપણને જવાબ મળે છે 18 ચોરસ સેમી. તો આપણે અહીં આ અનિયમિત આકાર આપેલો છે તેની આપણને 18 ચોરસ સેમી જવાબ મળે છે. તો તે આપણો જવાબ સાચો છે કે નહીં તે જાણવા માટે આ જીઓબોર્ડમાં આપેલા આ ચોરસની સંખ્યા આપણે ગણીશું કે તે 18 છે કે નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, અને આ અને આ ચોરસને મળાવતા 17, અને આ અને આ ચોરસને મળાવતા 18 થાય છે. તો આપણો જવાબ સાચો છે, એટલે આપણે અહીં 18 ચોરસેમી જવાબ મળી ગયો છે. ધન્યવાદ. આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.